રાજકોટમાં પત્રકારો માટે આરોગ્યલક્ષી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી અતિ ગંભીર છે ત્યારે વડાપ્રધાનના આદેશ અનુસાર ભારતભરમાં 21 દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું છે, પરંતુ આ લોકડાઉનની વચ્ચે પણ પોલીસ તંત્ર, કોર્પોરેશન તંત્ર, આરોગ્ય તંત્ર, ડોક્ટર્સ ટીમ, પેરામેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ સાથે સાથે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો પણ સતત કામગીરીમાં સતત ખડેપગે રહે છે અને પોઝિટિવ ન્યૂઝ સ્ટોરી ચલાવી પોલીસ તંત્ર સહિત તંત્રની હિંમત વધારી પ્રોત્સાહિત કરી રહ્યા છે. તો કોરોનાની મહામારીના તમામ અપડેટ લોકોના ઘર ઘર સુધી પહોંચાડી રહ્યા છે, ત્યારે આ મીડિયાના મિત્રોનું આરોગ્ય જળવાઈ રહે તે માટે મહાનગરપાલિકા દ્વારા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના 145 જેટલા પ્રતિનિધિશ્રીઓના સ્વાસ્થ્યનું નિદાન કરવામાં આવ્યું હતું. આ તકે મેયર બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલિયા, શહેર ભાજપ પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણી, મ્યુનિસિપલ કમિશનર શ્રી ઉદિત અગ્રવાલ સહિત અધિકારીઓ પદાધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ત્યારે મહાનગરપાલિકા તંત્રએ મીડિયાના મિત્રોના સ્વાસ્થ્યની ચિંતા કરતા સર્વે મીડિયાના મિત્રોએ મહાનગરપાલિકા તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. હાલની કોરોનાની પરિસ્થિતિને અનુલક્ષીને રાજકોટ શહેરમાં જે પોલીસ, મીડિયા કર્મચારીઓ અને હેલ્થ અને બીજો તમામ સ્ટાફ દોડી રહ્યો છે તેને અનુલક્ષીને મીડિયા કર્મચારીઓ માટે એક રાજકોટ મહાનગરપાલિકા હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પ રાખેલ છે, જેમાં અત્યાર સુધીની વાત કરીએ તો સવારે 109 જેટલા કર્મચારીઓ આમાં લાભ લીધો છે અને આ કામગીરી છે એ સાંજે 4-56 ચાલુ રાખવામાં આવશે, જેમાં અંદાજિત 200 જેટલા આમાં લાભ લે એવી અમારી શક્યતા છે. આનો મુખ્ય હેતુ એવો છે કે મીડિયા કર્મચારીઓ દ્વારા સતત રિપોર્ટિંગને અનુલક્ષીને ફિલ્ડમાં રહેવાનું હોતી એમને કોઈપણ જાતનું ઇન્ફેક્શન ન લાગે અને સાથે સાથે જે મીડિયા કર્મચારીઓ છે એમને બ્લડ પ્રેશર કે ડાયાબિટીસ હોય તો એની પણ તાત્કાલિક આપણે જાણ થાય તે માટે તેને એક સ્ક્રીનિંગ રાખેલું છે.